તો હવે એક બાદ એક કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યું છે આજે વધુ બે નામ જાહેર કરાયા છે કે જે બાદ નવસારી બેઠક ઉપરથી ધર્મેશ પટેલનું નામ જાહેર કર્યું છે જેનો સીધો મુકાબલો હવે ભાજપના સીઆર આર સાથે થશે જેની બે ટર્મથી જો કે ભાજપના લોકસભાના સાંસદ છે અહીંથી સીઆર આર પાટીલ અને ભાજપ સીઆર આર પાટીલને રિપીટ કરી ચૂક્યું છે બે ટર્મ દરમિયાન અનેક વિકાસ કાર્યો તેમજ પક્ષ માટે બીજા રાજ્યોમાં કામગીરી મોદી અને અમિત શાહની અને દાંડી સ્મારકમાં મહત્વપૂર્ણ કામગીરી લઈને સીઆર પાટીલને આખરે ભાજપે અહીં ઉતાર્યા તેની સામે હવે ધર્મેશ પટેલને કોંગ્રેસે ઉમેદવાર તરીકે ઉતાર્યા છે જે યુવા નેતા છે અને સાથોસાથ અહીં મહત્વપૂર્ણ પકડ પણ તેઓ ધરાવે છે કચ્છમાંથી આખરે ભાજપે વિનોદ ચાવડા તો હવે કોંગ્રેસે તેની સામે નરેશ મહેશ્વરીને મેદાને ઉતાર્યા છે જે નવસારી લોકસભાની જે સીટ પાસે માટે જે મારી જે પસંદગી કરવાની કોંગ્રેસ પક્ષ દ્વારા તેમાં કોંગ્રેસ પક્ષના આદરણીય રાહુલ ગાંધીજી સોનિયા ગાંધીજી અને પ્રદેશના પ્રમુખ અમિત ચાવડાજી અને સિનિયર આગેવાનો જે મારા પર જે વિશ્વાસ મૂકો છે તે બદલ હું કોંગ્રેસ પક્ષનો ખૂબ ખૂબ આભાર માનું છું શું રણનીતિ રહેશે કામગીરી આજે નવસારી જિલ્લામાં કોળી સમાજનું ઘણું વર્ચસ્વ છે અને કોળી સમાજ માટે જે માંગો ઉઠી હતી તો કોંગ્રેસ પ્રમુખ જે અમિત ચાવડાજી અને જે દિલ્હીના હાઈકમાન્ડને જે મારા પર વિશ્વાસ મૂક્યો છે તો હું ખરો ઉતરીશ આજે નવસારી જિલ્લામાં ઘણી એવી સમસ્યાઓ છે રેલવેની છે ઓવરબ્રિજની છે રોજગારની છે ખેડૂતોની સમસ્યા છે પાણીની સમસ્યા છે તે લઈને હું પ્રજા સમક્ષ ડોર ટુ ડોર જઈશ અને પ્રજા મને વાચા આપશે એવી આશા રાખું છું સુરતની બેઠકોની વાત કરવામાં સુરતની બેઠકો ચાર વિધાનસભા આવેલી છે તો સુરતના સિનિયર આગેવાનો અને યુવા કાર્યકરોને સાથે લઈને હું ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરીશ અને મને વિશ્વાસ છે કે આ વખતે સુરતમાંથી પણ વધુ લીડ મળશે એવી હું આશા રાખું